नमस्कार વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિષય ગણિતનું પ્રકરણ 11 એટલે કે રચનાઓ એમાં થોડાક નવા પ્રકારના ખૂણાની રચના બનાવતા શીખીશું. આની પહેલાના બે વિડીયોમાં આપણે રચના શું છે એમાં રચનાના પાયાની રચનાઓ જેવી કે ખૂણાઓનો દ્વિભાજક, રેખાખંડનો દ્વિભાજક, પછી 60 અંશનો ખૂણો, 90નો ખૂણો, 45ના ખૂણા, આવા બધા ખૂણા શીખાતા. હવે આ વિડીયોમાં આપણે થોડાક એનાથી મોટા માપના ખૂણા શીખવાના છે, પણ આમાં પણ આપણે પાયાની રચના એટલે કે રેખાખંડની, ખૂણાના દ્વિભાજક આ રચનાનો ઉપયોગ કરતા શીખવાનું છે. આ રચના તમારી સ્વાધ્યાય 11.1ની છે, એનો પ્રશ્ન નંબર 4. એની રચના પહેલી છે જે 75 અંશનો ખૂણો આપણે બનાવવાનો છે. જો અહીંયા હું માત્ર તમને રચના દોરતા શીખવાડી, મુદ્દા તમારે જાતે લખવાના રહેશે. આપણે જેવી રીતના રચના દોરવામાં સ્ટેપને સ્ટેપ વાઇઝ સ્ટેપ કરશું એવી જ રીતના તમારે મુદ્દા લખતું જવાનું. મુદ્દા વધુમાં વધુ 5 હોવા જોઈએ, એનાથી વધારે 6, પછી વધારે પડતા મુદ્દા ન લખાય. કેમ કે આ વર્ણન છે એ ગાણિતિક ભાષામાં હોવું જોઈએ. જેટલું તમે ગણિતની ભાષામાં લખશો એટલું મુદ્દા ટૂંકા થશે. ખૂણાને ખૂણાની રીતે દર્શાવે, પછી ખૂણો લખી ન કરાય. એટલે આવી રીતના તમે તમારા મુદ્દાને ટૂંકમાં દર્શાવી શકો છો. તો અહીંયા આપણને પહેલાં કીધું છે કે 75 અંશનો ખૂણો બનાવો. તો એના માટે આપણે જે દ્વિભાજકનો ખૂણો બનાવતા હતા એ જ આપણે કરવાનું છે. સૌ પ્રથમ શું કરશું, તો એક રેખાખંડ દોરશું. તો હું અહીંયા એક રેખાખંડ દોરું છું, એક કિરણ દોરી, બરાબર. એને હું નામ આપી દઉં એ ને અહીંયા બી, એટલે મેં કિરણ એ બી દોર્યું. પછી આપણે જેમ 90નો ખૂણો બનાવતા હતા એ જ સ્ટેપ કરવાના છે. 90ના ખૂણા સુધી તો આખી રચના સરખી જ રહેશે. પછી આપણે અનુકૂળ ત્રિજ્યા લેવાની, એટલે કે બહુ મોટી ને નાની ને અનુકૂળ માપની આ પરિકળમાં ત્રિજ્યા લેવાની છે. પછી એને કેન્દ્ર રાખીને એક ચાંપ મારવાની છે. તો હું અહીંયા એને કેન્દ્ર રાખીને એક ચાંપ મારું છું. હવે મેં એને કેન્દ્ર રાખીને ચાંપ મારી, પછી એટલી જ ત્રિજ્યા રાખીને આ જગ્યાએ, હવે આ જ્યાં ચાંપ મારી એને હું ડી નામ આપી દઉં, બરાબર. હવે આ ચાંપ મારી એને પાછું કેન્દ્ર રાખવાનું, ત્રિજ્યા એટલી જ રાખવાની એડી જેટલી, અને એને કેન્દ્ર રાખીને પાછું એક ચાંપ મારવાની. આ ચાંપ મારી આપણે 60નો ખૂણો બનતો હતો. ત્યારબાદ આપણે 60ને કેન્દ્ર રાખીને, એટલે કે આ ચાંપને કેન્દ્ર રાખીને એક બીજી ચાંપ મારતા હતા જે 120નો ખૂણો બનતો હતો. પણ આપણે આ બંને ખૂણાની અત્યારે જરૂર નથી, આપણે 75નો દોરવાનો છે. હવે 75નો દોરવા માટે હજી આ 60 અને 120નો આપણે લંબ દ્વિભાજક લેતા હતા, એટલે કે આ બંને જેટલી ત્રિજ્યા લઈને બંનેને વારાફરતી કેન્દ્ર રાખીને આપણે 90નો ખૂણો બનાવતા હતા. તો હું આ બંને જેટલી ત્રિજ્યા લઈને બંનેને વારાફરતી કેન્દ્ર રાખીને અહીંયા ચાંપ મારી. હવે આને હું ત્રુટક રેખાથી દોરી દઈશ, કેમ કે આપણે 90ના ખૂણાની જરૂર નથી. આમાં આપણે 75નો જ ખૂણો બનાવવાનો છે, એટલે એને જ ઘાટી લાઇનથી દોરવાનો. આ 90ના ખૂણાનો માત્ર ઉપયોગ કરવાનો છે દ્વિભાજક માટે. હવે આપણને બધાને ખબર છે કે અહીંયા જે ખૂણો બન્યો એ 90નો બન્યો અને આ 60નો બન્યો, અને 75 છે એ 60 અને 90ની વચ્ચે આવે. તમારે ગણતરી કરવી હોય તો 60 વત્તા 90 ભાગ્યા 2 કરશો એટલે 75 આવશે. આવી રીતના 60 વત્તા 90 ભાગ્યા 2 કરશો એટલે 150 ભાગ્યા 2, એટલે કે 75 આવશે. એટલે કે આ બંને ખૂણાનો દ્વિભાજક અહીંયા 60 અને 90ના ખૂણાથી આપણને મળશે. 75નો ખૂણો મેળવવો હોય તો 60 અને 90ના ખૂણાનો દ્વિભાજક ઉપરથી આપણે મેળવી શકશો, કેમ કે એ બંનેનો સરવાળો ભાગ્યા 2 કરી એટલે આપણને 75નો ખૂણો મળે. હવે જો હું 60 અને 90 જેટલા ખૂણાની ત્રિજ્યા લઉં છું, એટલે કે એક અણી 60 ઉપર રાખીશ અને એક 90ના ખૂણા ઉપર રાખીશ, આટલી ત્રિજ્યા મેં લઈ લીધી. હવે બંનેને વારાફરતી કેન્દ્ર રાખીને ચાંપ મારવાની છે, એટલે કે એકવાર હું 60ના ખૂણા ઉપર કેન્દ્ર રાખીને ચાંપ મારીશ અને બીજી વાર હું 90ના ખૂણા ઉપર કેન્દ્ર રાખીને ચાંપ મારીશ. આ ચાંપ ન છેદે તો ફરી વાર તમે એને એ જગ્યાએ રાખીને લાંબી કરી શકો છો, બરાબર. આ જે વધારાની છે એ ભૂસી નાખવાની. હવે આ જે આપણને ચાંપ મળી એ 60 અને 90નો દ્વિભાજક મળ્યો, અને એને આપણે આ કેન્દ્ર એ સાથે જોડી દેવાનું. તો હું આ બંનેને અહીંયા જોડી દઉં. તો તમે અહીં જોઈ શકો છો આપણને આ જે ખૂણો મળ્યો
मुख्य किरण ए बी अने आ जे खूणो मळ्यो द्विभाजक थी आ आपणने 75 नो खूणो मळी गयो। कोई पण खूणो आपणने कोई पण मापनो कहेशे एटले 60 अने 120 नो तो बधामां बनाववामां आवशे ते ई सिवाय 45 30 90 जे कीधा होय ई रीते आपणे रचना करतुं जवानुं। અત્યારે તમે બધી અલગ અલગ કરો છો, પછી તમે એક સાથે પણ એક જ રચનાની અંદર બધા ખૂણા કેમ દર્શાવાય એ પણ તમે કરી શકો, કેમ કે હવે તમને બધાના દ્વિભાજક લેતા આવડે છે। તો આપણે આ 75ના અંશના ખૂણા બનાવવા માટે પહેલાં શું કર્યું, કિરણ એ બી દોર્યું, પછી અનુકૂળ ત્રિજ્યા લઈને 60 એક અર્ધવર્તુળની ચાપ મારી, પછી ત્યાંથી એક 60ની ચાપ મારી, 60 ઉપરથી 120ની, અને એ બંનેનો દ્વિભાજક લઈને 90 અંશનો ખૂણો બનાવ્યો। 90 અંશનો ખૂણો બનાવ્યો પછી 60 અને 90નો દ્વિભાજક લઈને આપણે 75નો ખૂણો બનાવ્યો, એટલે આ રચના આપણે પૂરી। હવે આપણે જે સ્ટેપ કર્યા એ તમે રચનાના મુદ્દામાં લખી શકો છો, એટલે તમારી આ રચના પૂરી થાય છે। ત્યારબાદ છે 105 અંશનો ખૂણો, તો એના માટે પણ તમારે અહીંયા સુધીની રચના તો કરવી જ પડશે। તો એના માટે પહેલાં આપણે કિરણ એ બી દોરશું, તો અમે કિરણ દોર્યું એ બી, પછી આપણે કરતા હતા એમ અનુકૂળ ત્રિજ્યા લેવાની અને એને કેન્દ્ર રાખીને અર્ધવર્તુળની ચાંપ મારવાની। તો અમે અનુકૂળ ત્રિજ્યા લઈને ચાંપ મારી, પછી અહીંથી આપણે 60ની ચાંપ મારવાની, ત્યારબાદ 120ની ચાંપ મારવાની। હવે આ બંને ચાંપ મારી એના ઉપરથી આપણે 90નો ખૂણો બનાવવો પડશે। હવે કેમ બનાવવો પડશે એ તમને કહું, જો અહીંયા આપણે 90નો ખૂણો બનાવશું અને આપણે આ દ્વિભાજક દોરવા માટે કામમાં લેવાનો છે એટલે ત્રુટક રેખાથી જોડી દે। હવે ઉપરની રચનામાં આપણે જેમ જોયું હતું કે 60 અને 90નો દ્વિભાજક લેશું તો 75 મળશે, એમાં નીચેની રચનામાં આપણને ખબર છે કે 90 અને 120ની વચ્ચે 105 અંશનો ખૂણો આવી જાય, એટલે કે તમે 90 વત્તા 120 કરશો અને ભાગ્યા 2, તો 120 ને 90 થશે 310, ભાગ્યા 2 310 ભાગ્યા 2 કરશો એટલે 105 અંશનો ખૂણો તમને મળશે, જેમ આમાં 75નો મળ્યો એમાં અહીંયા 105નો મળશે। એનો મતલબ એમ કે આપણે 105નો ખૂણો શોધવા માટે 90નો ખૂણો અને 120નો ખૂણો આ બંનેનો દ્વિભાજક લેશો એટલે આપણને ડાયરેક્ટ મળી જશે 105નો ખૂણો। તો આ બંને જેટલું આપણે માપ લેવાનું 90 અને 120, અને પછી એક ચાંપ આને કેન્દ્ર રાખીને મારવાની અને એક ચાંપ આને કેન્દ્ર રાખીને મારવાની। હવે આ જે ચાંપ મળી આપણને એને આપણે આ મુખ્ય બિંદુ એ સાથે જોડી દેવાનું, એટલે આપણને જે મળશે એ 105નો ખૂણો મળશે। કેવી રીતના, અહીંથી જોવાનો, આખો મળ્યો આટલો, આ આપણો થઈ ગયો 105 અંશનો ખૂણો। તો અત્યાર સુધી આપણે જેટલી રચના કરી એમાં તમને એટલો ખ્યાલ આવી ગયો હશે કે કોઈ પણ રચના કરવી હોય તો એના માટે 60નો 120નો અને 90નો આ બધા ખૂણા ફરજિયાત બનાવવા પડે, એટલે સાથે સાથે તમને એ ખૂણા પણ વારંવાર રિપીટ થશે અને એની પ્રેક્ટિસ થયા રાખશે, બરાબર। એટલે આ 105નો ખૂણો થઈ ગયો। હવે આમાં આપણે જે જે મુદ્દાને જે સ્ટેપથી કર્યું એ રીતે તમે રચનાના મુદ્દા લખી શકશો। ત્યારબાદ છે તમારા સ્વાધ્યાય 11.1ના ચોથાનો પહેલો અને બીજો જોયો, એવી રીતના ત્રીજો છે જેમાં આપણને 135 અંશનો ખૂણો બનાવવાનો કીધો છે, તો એના માટે પણ આ જ સ્ટેપ લેવાના છે। તો આપણે લાઇનમાં જોતા જઈ, સૌ પ્રથમ કિરણ એ એક્સ દોરવાનું અથવા એ બી, ત્યારબાદ એને કેન્દ્ર લઈને અનુકૂળ ત્રિજ્યા લેવાની અને અર્ધવર્તુળવાળી ચાંપ મારવાની, પછી ત્યાંથી આ 60ની ચાંપ મારવાની અને ત્યાંથી 120ની ચાંપ મારવાની। હવે 60 અને 120 જો તમારે આમાં 90નો ન બનાવવો હોય તો ચાલે, કેમ કે આ કેવી રીતના છે રચના, તમને અહીંયા 120નો મળી ગયો। હવે તમે 9માં ધોરણમાં શીખી ગયા છો કે જે આડી રેખા હોય એ શું હોય, સરળ કોણ હોય, આને તમે આગળ સુધી લંબાવી દો એટલે આપણી આખી રેખા સળંગ છે, તો આ આડી રેખા એટલે 180 અંશનો ખૂણો કહેવાય, બરાબર। એને ઊભી હોય અહીંયા સુધી સીધી થઈ જાય તો 90નો કહેવાય, અને આ બીજા વચ્ચેના ખૂણા થયા। હવે અહીંયા 120નો મળ્યો અને આ આડી રેખા એટલે તમને આ 180નો ખૂણો કહેવાય, આ તમે આખો ખૂણો કહેશો તો આ 180નો કહેવાય, આટલો 120નો છે। તો આ 180 અને 120 આ બંનેના ખૂણાનો દ્વિભાજક લેશો એટલે આપણને 135નો ખૂણો મળે,
એટલે કે તમે 120 વત્તા 180 ભાગ્યા 2 કરશો એટલે 135 મળશે. એટલે કે તમે આ બંનેનો દ્વિભાજક મેળવશો એટલે તમને 135 અંશનો ખૂણો મળી જશે. તો હું આ બંને જેટલી ત્રિજ્યા લઉં છું બરાબર, પછી આ બંનેને વારાફરતી કેન્દ્ર રાખીને હું ચાંપ મારીશ. આ બંનેને વારાફરતી કેન્દ્ર રાખીને ચાંપ મારી એટલે આપણે અહીંયા બે ચાંપ જ્યાં છેદી એને આપણે એ સાથે જોડી દઈશું. આને ઘાટી લાઇનથી જોડવાનો, કેમ કે આ આપણો મેઇન ખૂણો છે 135 અંશનો. એટલે તમને અહીંયા બધા ખૂણા મળી ગયા બરાબર. તો આમાં આપણે 90નો બનાવવાની જરૂર ન પડી, કેમ કે આમાં આપણે 120નો અને 180નો ઉપયોગ કરવાનો હતો એટલે આ બાજુનો ખૂણો નહોતો એટલે આપણે 90નો ખૂણો બનાવવાની જરૂર પડી નહીં. હવે અત્યાર સુધીમાં આપણે આ પ્રકરણમાં જેટલા ખૂણા શીખ્યા એ બધા તમે એક સાથે પણ કરી શકો, એટલે તમારે હોમવર્કમાં એ બધા ખૂણા એક સાથે એક જ રચનાની અંદર કરવા ટ્રાય કરવાની છે. જેમ કે 15નો ખૂણો, 30નો, 45નો, 60નો, 90નો, 120નો, 105નો ને 135નો, આટલા ખૂણા તમે એક જ રચનાની અંદર એક સાથે બનાવી શકશો જે તમારા હોમવર્કમાં કરવાના છે. એ સિવાય તમારા સ્વાધ્યાય 11.1નો એક દાખલો છે, દાખલા નંબર 5, એમાં શું કીધું છે કે આપેલ બાજુઓના માપવાળા સમબાજુ ત્રિકોણની રચના કરી તેની યથાર્થતા દર્શાવો. હવે આપેલ બાજુના માપવાળા, અહીંયા આપણે બાજુનું માપ આપ્યું નથી બરાબર, તો બાજુનું માપ ન આપ્યું હોય ત્યારે આપણે આપણી રીતે ધારીને લઈ શકીએ. તો હું અહીંયા કાચી આકૃતિ બનાવું છું કે આપણે કેવો ત્રિકોણ બનાવવાનો છે. તો અહીંયા આપણને કીધું છે સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ કોને કહેવાય? જેની બધી બાજુ સમાન હોય બરાબર. જેની બધી બાજુ સમાન હોય એવો આપણે એક ત્રિકોણ અહીંયા કાચી આકૃતિમાં દર્શાવી દઈએ. ધારો કે એની બધી બાજુના માપ 5 છે, તમે 3 પણ લઈ શકો, 4 પણ લઈ શકો બરાબર. હવે આની રચના બનાવવા માટે તમારે શરૂઆત એના પાયાથી કરવાની, કેમ કે આ બધું તો આપણે ચાંપ મારશું ત્યારે જ મળશે. એટલે આપણે 5 સેમીનો એનો પાયો બનાવવો પડશે. તો તમારી ફૂટપટ્ટી છે એમાં તમારે 5 સેમી સુધીનું માપ લઈ લેવાનું. તો અહીંયા 5 સેમી સુધીની રેખા બનાવી નાખવાની, જેને તમે એ બી નામ આપી શકો છો બરાબર. હવે આ રેખા બને નાખી એટલે આપણને એક પાયો તો 5 સેમીનો મળી ગયો. હવે આ બંને બાજુ 5 સેમીની કરવી હોય તો તમારે શું કરવાની, તમારી માપપટ્ટી ઉપર આવી રીતના 5 સેમી સુધીનું માપ રાખીને પરિકળથી 5 સેમીની ત્રિજ્યા લઈ લેવાની. જ્યાં 5 આવે ત્યાં સુધીની પરિકળની ત્રિજ્યા રાખી દેવાની. હવે આ ત્રિજ્યા રાખ્યા બાદ આ 5 સેમીની થઈ ગઈ. જો પરિકળમાં ન લેવી હોય તો તમે આ માપ લો, એ પણ 5 સેમીનું છે, તો આના જેટલું માપ પરિકળથી લઈ લેવાનું. હવે એકવાર એને કેન્દ્ર રાખીને અહીંયા વચ્ચે ચાંપ મારવાની, એ જ રીતે એકવાર બીને કેન્દ્ર રાખીને ચાંપ મારવાની. હવે આપણે 5 સેમીની ત્રિજ્યા લઈને બંનેને વારાફરતી કેન્દ્ર રાખીને ચાંપ મારી તો સીધી વાત છે કે એની બે બાજુ આપણને 5 સેમીની જ મળશે. એટલે હવે તમે આ આકૃતિમાં જોઈ શકો છો કે તમને જે ત્રિકોણ મળ્યો એની બધી બાજુ સમાન દેખાય છે, એટલે કે આ સમબાજુ ત્રિકોણ છે. એટલે કે આ 5 સેમી છે, આ 5 સેમી છે અને આ 5 સેમી છે. તો આપણને જે કોઈ પણ અહીંયા આપેલ બાજુનું માપ કીધું છે, આપણને એકય માપ નથી આપ્યું, તો તમે કોઈ પણ માપ ધારી શકો છો. એટલે આપણને આ ત્રિકોણ મળી ગયો. તો આ સમબાજુ ત્રિકોણની રચના થઈ ગઈ, પણ એની યથાર્થતા ચકાસવાની છે. એટલે કે આ કેવી રીતના સમબાજુ કહેવાય? તો આ એ બી, આ બંને ચાંપ જ્યાં છે એને હું સી નામ આપી દઉં. તો આપણને ખબર છે સમબાજુ ત્રિકોણમાં ત્રણેય બાજુઓ સમાન હોય, તો એની યથાર્થતા આવી રીતના ચકાસી શકો. અહીં ત્રિકોણ એ બી સીમાં, આપણા ત્રિકોણનું નામ છે એ બી સી અથવા સી એ બી કોઈ પણ આપી શકો. એમાં તમે આમ લખી શકો કે એ બી બરાબર બી સી, પછી બી સી બરાબર એ સી. તેથી એ બી બરાબર એ સી થાય, એટલે કે આ આને સમાન છે, આ આને સમાન છે, તો આ બંને એકબીજાને સમાન થાય. એટલે કોઈ પણ બે બાજુ એકબીજાને સમાન હોય તો એ ત્રીજી બાજુને સમાન હોય. તેથી આ ત્રિકોણમાં, તેથી અહીં એ બી બરાબર બી સી બરાબર એ સી, એટલે કે ત્રણેય બાજુ સમાન થઈ. તેથી આપણો આ ત્રિકોણ કેવો કહેવાય? સમબાજુ ત્રિકોણ કહેવાય. આપણે એની યથાર્થતા ચકાસી છે કે આ ત્રિકોણ કેવી રીતના સમબાજુ છે. તો એની એક બાજુ બીજી બાજુને સમાન છે, બીજી ત્રીજીને બાજુ સમાન છે, તો પહેલી અને ત્રીજી આપોઆપ એકબીજાને સમાન થઈ જાય. એનો મતલબ એમ કે ત્રણેય બાજુ એકબીજાને સમાન છે. તો આ
આપણે સમબાજુ ત્રિકોણની રચના થઈ ગઈ. તો આ પ્રકરણમાં આપણે બધા અલગ અલગ ખૂણાની રચના, એના પાયાની રચનાઓ અને કોઈ પણ માપનું ત્રિકોણ આપ્યું હોય, આ સમબાજુ આપ્યું છે એની બદલે બીજા કોઈ પણ માપ આપ્યા હોય જે સમબાજુના ન હોય, પણ તમારી પાસે પરિકળ અને સ્કેલ હોય તો તમે કોઈ પણ માપના ત્રિકોણ બનાવી શકો. અહીં આપણું પ્રકરણ પૂરું થાય છે અને બધાએ હોમવર્કમાં ફરજિયાત અત્યાર સુધીમાં આપણે 135 સુધીના જેટલા પણ ખૂણા શીખાય બધા એક જ રચનામાં કેવી રીતના કરાય એની પ્રેક્ટિસ કરવાની છે. થેન્ક યુ.